नमस्कार, आप जो रहा छो जीएस टीवी, हूँ आपनी साथ है मनोज। नजर करिए फास्ट ट्रैक न्यूज पर। मुख्यमंत्री भूपेन्द्र पटेले दिल्ली खाते वाइब्रंट समिट नो रोड शो पूर्ण कर्या बाद दिवसभर उद्योगकारों साथे बैठक करी। बैठक पूर्ण थया बाद मुख्यमंत्री वडाप्रधान साथेनी बैठक में वाइब्रंट समिट ना आयोजन मामले पर चर्चा करी छे। मुख्यमंत्री भूपेन्द्र पटेले श्रद्धालुओं ने आपी मोटी भेट, ज्या मुख्यमंत्री तथा गुजरात पवित्र यात्राधाम विकास बोर्ड वच्चे बैठक योजाई, जेमा निर्णय करवामां आव्यो छे कि मुख्यमंत्री ग्राम कक्षाना 16 नाना मोटा धार्मिक स्थळोनो विकास माटे 37.80 करोड़ रकमने सैद्धांतिक मंजूरी आपवामां आवी छे। गुजरात हाईकोर्टनुं जातिगत आंकड़ाओं ने लईने महत्वनुं अवलोकन सामे आव्युं। हाईकोर्टे कह्युं कि जातिगत आंकड़ाओ अने विगतोनुं हालमां समाजमां अलग महत्व छे। सामाजिक अने राजकीय क्षेत्रे जातिगत गणित महत्वनी भूमिका भजवे छे। व्यक्तिनी जाति के धर्म तेना जन्मथी नक्की थाय छे, पुख्य थया बाद ज धर्म बदली शकाय छे। आमां क्यांथी भणशे गुजरात के ज्यां महानगरपालिकानी शाळामां आज विद्यार्थीओने भोजन पीरसती संस्थाना तेलना नमूना ज फैलाव्या छे। भावनगर महानगरपालिका संचालित सरकारी शालाओं में 57 शालाओं मध्याहन भोजन पूरू पाड़ती अक्षय पात्रान संस्था द्वारा भोजन आपवामां आवे छे। महत्वनुं छे के मोटाभागना बाळकोने अक्षय पात्रा नामनी संस्था द्वारा भोजन बनावी पीरसवामां आवे छे, तेना सेम्पल फेल जता अनेक सवाल उठ्या छे। મહેસાણા જિલ્લામાં જ્ઞાન સહાય યોજના વિરુદ્ધ એબીવીપી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એબીવીપી દ્વારા રાજ્ય સરકારને જ્ઞાન સહાય યોજના બંધ કરવા માટે અને ટેટ ટાટના પરીક્ષા પાસ કરનાર તમામ શિક્ષકોને કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। એબીવીપીએ સરકારને અલ્ટિમેટમ પણ આપ્યું છે। ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસરે ભાજપ કોંગ્રેસના 36 કોર્પોરેટરને નોટિસ પાઠવતા રાજકારણ ગરમાવ્યું છે। આ નોટિસ 8 વર્ષ પૂર્વે ડભોઈની મધ્યમાં આવેલ તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં ગેરરીતિ થઈ હોવાની શક્યતાને પગલે સમયે આ ભાજપના કોંગ્રેસના અને 36 સભ્યોને નોટિસ પાઠવવામાં આવી છે। ડભોઈની મધ્યમાં આવેલ તળાવ કે જે તળાવનું 50 લાખ રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરવાની મંજૂરી મળી હતી। સણિયા હેમાદ ગામમાં લોકો દ્વારા સમર્થન રેલી યોજવામાં આવી। આ રેલીમાં લાખો લોકોને રોજગારી પૂરી પાડતા લઘુ ઉદ્યોગોને બચાવવાના સમર્થનમાં રેલી યોજાઈ હતી। જો કે આ અગાઉ પણ સણિયા હેમાદ ગામમાં મોટી સંખ્યામાં લઘુ ઉદ્યોગોને કારણે દબાણ કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। રાજ્યમાંથી ચોમાસાએ સંપૂર્ણ વિદાય લીધી છે, ત્યારે હવે રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ જોવા મળે છે। તેમજ ઓક્ટોબર મહિનામાં બેવડી ઋતુનો અનુભવ થશે, જેમાં સવાર અને સાંજે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશે। હાલ રાજ્યમાં મિનિમમ તાપમાન 23 ડિગ્રી છે, જ્યારે મેક્સિમમ તાપમાન 35 ડિગ્રી છે। અરવલ્લીમાં વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું। રાજ્યમાં વિધિવત ચોમાસાની વિદાય સાથે ધુમ્મસથી શિયાળાનો અહેસાસ પણ ધીરે ધીરે થવા લાગ્યો છે। રાજ્યમાં શિક્ષણ જગતમાં પ્રથમ વખત ભાવનગરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને સામૂહિક રીતે પરીક્ષામાંથી ડિટેન કરવાની ઘટના સામે આવી છે। શહેરની સરકારી મેડિકલ કોલેજના ડીને એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 93 વિદ્યાર્થીઓને હાજરીમાં અનિયમિતતા અને બોન્ડ ન જમા કરાવવાને કારણે પરીક્ષામાંથી ડિટેન કરવાનો હુકમ કર્યો છે। ભારતે આંગઝોમાં રમનારી એશિયન ગેમ્સમાં 2023માં ઇતિહાસ રચ્યો છે। એશિયાઈ ગેમ્સમાં 14મા દિવસે ભારતે 25 ગોલ્ડ સહિત 100 મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે। ભારતે મેડલ્સની સેન્ચ્યુરી પૂરી કરી છે, જે ભારતના ખેલાડીઓનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે। ભારતે પહેલો મેડલ 24 સપ્ટેમ્બરે જીત્યો હતો, ત્યારબાદ મેડલો જીતવાનો સિલસિલો ચાલુ જ રહ્યો। ભારતીય એથ્લેટ્સે એશિયન ગેમ્સ 2023માં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે। એશિયન ગેમ્સમાં આજે 14મા દિવસે ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ આવ્યો છે, જેમાં આર્ચરીમાં જ્યોતિ સુરેખા વૈનમે શાનદાર પ્રદર્શન કરી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે। આ સાથે જ ભારતે અત્યાર સુધીમાં 23 ગોલ્ડ મેડલ જીત્યા છે, જ્યારે મેડલ કુલ મેડલ
फतवा पर पहुंची गया छे। उत्तर सिक्किम में बादल फाटवाने कारणे आवेला भयानक पूरने कारणे भारे नुकसान थयुं छे। तीस्ता नदी में पूरना त्रण दिवस बाद नीचाणवाड़ा विस्तारों में मळी आवेला मृतदेहों की संख्या वधीने 25 पर पहुंची छे। मृतकों में सेनाना 7 जवानों पर सामेल छे। आईटीबीपी जवानों ने 3 दिवस में दिलधड़क रेस्क्यू ऑपरेशन में लगभग 2413 लोगों ने बचाव लीधा छे, जेओ राहत शिबिर में आसरो लई रह्या छे। जो तमारी पासे हजू पण 2000 रूपयानी नोट होय तो तेने बैंक में जमा करावानी आजे अंतिम तक छे। आज 2000 रूपयानी नोट बदलवानो अंतिम दिवस छे। आरबीआई जणाव्युं के 96% एटले के 3.42 लाख करोड़ रूपयाना मूल्यनी 2000 नोट बैंक में परत आवी छे, जेमांथी 87% नोट जमा थई छे, ज्यारे 13% नाना मूल्यनी नोटो हजू बदलाई हती। जो कि 3.37% एटले के 12,000 करोड़ रूपयानी 2000 रूपयानी नोट हजू पण बजार में छे। एन्फोर्समेंट डायरेक्टरेट ऑनलाइन सट्टाबाजी व्यवसाय साथ संबंधित महादेव बेटिंग एप केस में आज फरी मोटी कार्यवाही करी छे। आ केस में बॉलीवुड अनेक स्टार्स ना नाम सामने आया छे। प्राप्त माहिती प्रमाणे आज लगभग 1/2 डजन स्थलों सर्च ऑपरेशन चाली रह्यु छे। आ सर्च ऑपरेशन में छत्तीसगढ़, मुंबई और दिल्ली में अलग अलग लोकेशन पर दरोड़ा पाड़वामां आव्या छे। इसरो द्वारा चंद्र पर भारतना सफल उतराण बाद हवे यात्रियों ने अवकाश में मोकलवानी तैयारी शुरू थई गई छे। इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन इसरोए कह्युं छे कि गगनयान मिशन माटे मानव रहित फ्लाइट परीक्षण टूंक समय में शुरू करवा जई रह्युं छे। इसरोए कह्युं छे कि गगनयान परीक्षण वाहन टूंक समय में लॉन्च करवामां आवशे, जेथी क्रू एक्सपेक्ट सीस्टम परीक्षण करी शकाय। इलेक्ट्रॉनिक्स और आईटी मंत्रालय सोशल मीडिया कंपनियों ने नोटिस पाठवी छे। सरकारे सोशल मीडिया प्लेटफॉर्म एक्स, यूट्यूब और टेलिग्राम ने तेना प्लेटफॉर्म पर बाढ़ जातीय शोषण की सामग्री दूर करवा माटे नोटिस जाहिर करी छे। इलेक्ट्रॉनिक्स और आईटी राज्य मंत्री राजीव चंद्रशेखरे कहू छे कि जो सोशल मीडिया झड़पथी कार्यवाही नहीं करे तो आईटी एक्ट की कलम 79 हेठ कार्यवाही करवामां आवशे। आम आदमी पार्टी राज्यसभा सांसद राघव चड्ढा ने दिल्ली की कोर्टे मोटो झटको आप्यो छे। कोर्टे तेमने सरकारी बंगलो खाली करवानो आदेश आप्यो छे। पटियाला हाउस कोर्टे पोताना ते आदेश ने परत खेंच्यो हतो, जेमा राघव चड्ढा ने बंगलो खाली करावा राज्यसभा सचिवालय ने आदेश अपायो हतो। जो कि त्यारबाद सचिवालय कोर्टना आदेश ने पड़कारी फरी अरजी करी विविध पुरावो अने नियमो रजू कर्या हता। मध्यप्रदेश सीएम शिवराज सिंह चौहान और राजस्थान सीएम अशोक गहलोत द्वारा चूंटणी पहला कराई रहेली घोषणाबाजी विरुद्ध सुप्रीम कोर्ट में अरजी दाखिल करवामां आवी छे। आ मामला में सुप्रीम कोर्टे राज्य सरकारों केन्द्र और चूंटणी पंच ने नोटिस जाहिर करी छे। मफत की घोषणा पर पहलेथी ज पेन्डिंग अरजीओनी साथे आ मामला ने पण जोड़वामां आव्यो छे। आपना नेता ने राज्यसभा सांसद संजय सिंह की धरपकड़ बाद देश नु राजकारण गरमायु छे। एक बाजू आप द्वारा केंद्र सरकार पर प्रहार करवामां आवी रह्या छे, त्यारे बीजी बाजू ईडीए दारू कौभांड केस में राज्यसभा सांसद संजय सिंह, शर्मेश मिश्रा, विवेक त्यागी और कंवरबीर सिंह 3 नजीकना सहयोगी ने समन्स पाठव्या छे। दारू कौभांड में संजय सिंह की धरपकड़ बाद ईडीए तेना नजीकना लोको पर नजर राखवानुं शुरू कर्युं छे। संजय सिंह की धरपकड़ मामले दिल्ली ना मुख्यमंत्री अरविंद केजरीवाले मोटू निवेदन आप्युं छे। तेमणे कह्युं छे के दिल्ली में भाजपे शाला ना वर्गखंडों ना बांधकाम, वीजळी, रस्ता ने पाणी ना बांधकाम में कौभांड थया छे, एम विचारी ने बधा टेस्ट कराव्या पण कंई मळ्युं नथी। तेमणे वधुमां कह्युं कि आ समग्र दारू कौभांड नकली छे, तेमणी पासे एक पण पुरावो नथी। तेमणे वधुमां कह्युं कि भाजप माटे लोकोने डरावानुं अने धमकावानी सामान्य बाबत छे। राहुल गांधी ने भाजप द्वारा रावण बतावनार फोटो अंगे मोटो विवाद छेड़ायो छे। एवामां हवे पीडीपी वडा महबूबा मुफ्तीए पण अंगे आंगे प्रतिक्रिया आपी छे। आजे देश में कोई नी पण हत्या थई रही छे, समग्र देश में नफरतनुं वातावरण छे। मुफ्तीए आईएनडीआई गठबंधन
તેમના સાથી રાહુલ ગાંધીને ભાજપના રાવણની તસવીર બતાવવાનો વિરોધ કર્યો। આયકર વિભાગે તમિલનાડુના ડીએમકે સાંસદ એસ જગત રક્ષક સાથે જોડાયેલા વિવિધ જગ્યા પર સર્ચ ઓપરેશન કર્યું। આઈટી અધિકારીઓ શંકાસ્પદ કરચોરીના સંબંધમાં આરાકુનમ સાંસદ અધ્યાર સ્થિત નિવાસસ્થાન અને ઓફિસ અને કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સહિત 40થી વધુ સ્થળો પર દરોડા પાડી કાર્યવાહી કરી છે। पश्चिम बंगाल में विविध मुद्दाओं ने लेने तृणमूल कांग्रेस और भारतीय जनता पार्टी वच्चे चाली रहे राजकीय युद्ध अटकवानुं नाम नथी लई रह्युं। एवामां केन्द्रीय मंत्री साध्वी निरंजन ज्योतिए हवे मोइत्रा पर वर्तो प्रहार कर्यो छे। तेमणे कह्युं छे के महुआ मोइत्रा संपूर्णपणे खोटा आरोप लगावी रही छे। मैं तृणमूल कांग्रेसना सांसदोने मळवा माटे समय आप्यो परंतु तेओ मात्र नाटक करता रह्या, कोई मळवा आव्युं नहीं अने मारो 1.5 कलाकनो समय वेडफायो। તાજેતરમાં બિહાર સરકારે જાતિ સર્વેક્ષણના આંકડા જાહેર કર્યા હતા। જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે સુનાવણી હાથ ધરવામાં આવી। આ સમય દરમિયાન કોર્ટે જાતિ આધારિત સર્વેક્ષણ પર યથાસ્થિતિનો આદેશ આપવાનો ઇન્કાર કર્યો હતો અને જાન્યુઆરીમાં આગામી સુનાવણી માટે કહ્યું હતું। સ્ટે આપવાનો ઇન્કાર કરતા બેન્ચના અધ્યક્ષ જસ્ટિસ સંજય ખંડાએ કહ્યું હતું કે અમે કોઈપણ રાજ્ય સરકારને નીતિ બનાવવા અથવા કામ કરતા રોકી શકીએ નહીં। दिल्ली शराब नीति घोटाला मामला में आम आदमी पार्टी ने आड़े हाथ लेता भाजपा नेता सुधांशु त्रिवेदीए कहूं कि आ घोटाला में आम आदमी पार्टी संपूर्णपणे सामेल छे। कट्टर ईमानदारी आम आदमी पार्टी दावा की हवा निकली गई है। तेमणे कहूं कि आम आदमी पार्टी में भ्रष्टाचार ए हवे सामान्य बात बनी गई है। ઇડિયા ગઠબંધનના બે મહાનુભાવો આજે ફરી એકવાર એક સાથે જોવા મળ્યા। એનસીપી વડા શરદ પવાર, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યા। સૂત્રોએ જણાવ્યું કે એનસીપીના વડાએ વિરોધ પક્ષના ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ માટેની યોજનાઓ પર ચર્ચા કરી હતી। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સમાચારને ટાંકીને દાવો કર્યો છે કે કરોડો લોકો મનરેગા હેઠળ કામ શોધ માટે દર દર ભટકી રહ્યા છે। આવકમાં ઘટાડો અને વધતી મોંઘવારીના કારણે કરોડો લોકોને દર દર ભટકવાનો વારો આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ વિશે ગમે એટલું ખરાબ કે સારું કહી શકે પરંતુ એમણે ગરીબોના અધિકાર છીનવી લેવા ન જોઈએ। પશ્ચિમી ઉત્તર પ્રદેશના મોટો મુસ્લિમ ચહેરો ગણાતા એવા ઇમરાન મસૂદ ફરીવાર કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે। 1.5 વર્ષ પહેલા કોંગ્રેસ છોડીને સમાજવાદી પાર્ટી અને પછી બસપામાં સામેલ થયેલા ઇમરાન કોંગ્રેસમાં ઘરે પરત ફર્યા છે। ઇમરાને કહ્યું છે કે તે કોંગ્રેસ પાર્ટી છોડવા માંગતા ન હતા પરંતુ કાર્યકર્તાઓના દબાણના કારણે તેમણે પાર્ટી છોડવી પડી હતી। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કમલનાથ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે એક તરફ વિકાસની ગંગા વહી રહી છે અને બીજી તરફ કમલનાથજી મધ્યપ્રદેશને ચતુર્ભુજ રાજ્ય કહેવું તે અપમાન છે। વિકાસ ચાર ગણો નથી, વિકાસ અને જ માત્ર વિકાસ જ છે। આ રાજ્યમાં ભાજપનું લક્ષ્ય છે। પહેલા તેને બીમાર રાજ્ય કહેવાતું હતું, એ સમયે કોંગ્રેસની સરકાર હતી, પરંતુ આજે આપણે વિકસિત રાજ્યના પંથે ચડી ગયા છીએ અને આંકડા તેના સાક્ષી છે। ઈરાની મહિલા પત્રકાર અને કાર્યકર નરગીસ મોહમ્મદીને નોબેલ શાંતિ પુરસ્કાર 2023 એનાયત કરવામાં આવ્યો। નોબેલ સમિતિએ સ્વીકાર્યું છે કે તેમણે મહિલાઓની સ્વતંત્રતા અને તેમના અધિકારો માટે પોતાનો અવાજ ઉઠાવ્યો। તેમની 13 વખત ધરપકડ પણ કરવામાં આવી। 51 વર્ષની નરગીસ હજુ પણ ઈરાનની કેદમાં છે। તેને 31 વર્ષની જેલ અને 154 કોરડા ફટકારવામાં આવ્યા છે। ઈરાની સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી। નોબેલ પુરસ્કાર મળ્યા બાદ નરગીસને 8.33 કરોડ રૂપિયાનું ઇનામ અને ગોલ્ડ મેડલ આપવામાં આવશે। નરગીસે વાઇટ ટોર્ચર નામનું પુસ્તક પણ લખ્યું છે। રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટો દાવ રમ્યો છે। ગેહલોતે રાજ્યમાં વધુ 3 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે। નવા જિલ્લાઓ તરીકે માલપુરા, સુજાનગઢ અને કુમાચનને માન્યતા આપી છે। ગેહલોતે એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કર્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સત્તાવાર જાહેરાત કરી હતી। આ સાથે જ ગેહલોતે ભવિષ્યમાં પણ ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણો અનુસાર સીમાંકન વગેરે સમસ્યાઓનું નિરાકરણ ચાલુ રાખવાની બાહેદરી આપી હતી।
सिक्किम में वादळ फाट्या बाद तिस्ता नदी में भयानक पूर आव्यु। आ मामले मुख्यमंत्रीए राज्यनी अगाउनी सरकारने जवाबदार गणावी छे। सीएम प्रेमसिंह कहेवुं छे के चुंगथांग डेम तूटवाने कारण अगाउनी राज्य सरकार द्वारा करवामां आवेलुं नबळुं बांधकाम छे। तिस्ता नदी में पूरना कारण 1200 मेगावोटनो हाइड्रो इलेक्ट्रिक प्रोजेक्ट पण धोवाई गयो छे। आ दुर्घटना समय पूर्व सीएम पवन कुमारे चामलिंग ने सिक्किम डेमोक्रेटिक फ्रंट सरकार ना खराब बांधकाम ने जवाबदार गणाव्यु। महाराष्ट्र नांदेड़ और छत्रपति संभाजीनगर ने सरकारी होस्पिटल में थे मौत की घटना मामले बॉम्बे हाईकोर्टे महाराष्ट्र सरकार नो उधड़ो लीधो। हाईकोर्टे कहूं कि महाराष्ट्र सरकार सरकारी होस्पिटल में दर्दियों मृत्यु ने टाड़ी शके नहीं। बने शहरों में 20 दर्द जीव गुमाव्यो। विपक्षे आ मुद्दे सरकार पर बेदरकारी आरोप लगवा चीफ जस्टिस डीके उपाध्याय कहूं कि ते एम कही छटकी न सको अने तमे राज्य छो तमारी जवाबदारी खानगी खिलाड़ियों ने सौंपी सकता नहीं।